नमस्कार विद्यार्थी मित्रों, आगळना भागमां आपणे प्रेमानंद रचित नळाखियानो भाग एक दमयंती संवर भणी रह्या छीए। आ नळाखियानमां कुल 61 कड़वाओ छे, एमांनो 28મું कड़वुं आपणे भणी रह्या छीए। आगळ आपणे जोई गया छीए, फटाफट हुं तमने याद करावी दऊं के दमयंतीने वरवा माटे थई अने नळराजानी साथे बीजा 4 देवो પણ આવે છે। નળનો રૂપ ધારણ કરી દમયંતી વિમાસણ અનુભવે છે, પિતા પાસે જાય છે, પિતા રસ્તો બતાવે છે અને દમયંતી નળ પાસે જઈ અને ઓળખવાનો પ્રયત્ન કરે છે। પણ ચારેય દેવો પોતે વીરસેનના જ પુત્ર જેવું નામ આપે છે, એને પરણવા માટે તૈયાર છે। એકા ધકામુકી કરતા કરતા પોતાના જ ગળામાં દમયંતી હાર નાખે એવું એ વિચારી રહ્યા છે। દમયંતી વળી પાછી સખી કહે છે કે આ સિવાય ઘણા બધા રાજાઓ આવ્યા છે, પણ દમયંતીને તો માત્ર નરને જ નળ રાજા જે નર છે એને જ વરવું હતું, એટલે એના માટે જે તૈયાર હતી। આ બાજુ એ જ સમયે બરાબર નારદ મુનિની દેવાંગનાઓ સાથે અર્થાત દેવીઓ સાથે એન્ટ્રી થાય છે અને આપણને બધાને ખબર છે કે દેવો છે મુંજાય છે। આ બાજુ દમયંતી પણ ગડગડી થઈને કહે છે કે તમે તો ભીમક રાજા સમાન કહેવાય, પિતા કહેવાય, અમે તો તમારા પુત્રો સમાન કહેવાય, તમારા સંતાનો છીએ, અને પછી હવે શું બને છે આપણે જોઈએ। તો હવે ચારેય દેવો છે એ અફસોસ કરે છે અને અફસોસ કર્યા પછી હવે દમયંતીને આશીર્વાદ આપે છે। તો આગળની ઘટના શું છે, ચાલો પ્રેમાનંદના જ દમયંતી સ્વયંવરનો આનંદ લઈએ, જોઈએ। કડવાનો પંક્તિ નંબર 23, નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માગો વરદાન। જો નળ રાજા ઉપરે સંતોષ અનુભવે છે, એને આશીર્વાદ આપવા માટે થઈને કહે છે કે હે નળરાજા વરદાન માગો, અમે તમને વરદાન આપવા માટે તૈયાર છીએ। કારણ કે અહીંયા દમયંતીએ ચારેય દેવોને ભીમક સમાન ગણાવ્યા છે, એટલે હવે દમયંતી છે એને વરવા માટે આવ્યા તે સ્વપ્ન તો ચકનાચૂર થઈ ગયા, પણ પુત્રી ગણી અને નળરાજાને વરદાન આપવા કહે છે અને વરદાન આપવા માટે દેવો કહે છે બે બે વર આપે શુરરાજ। શુરરાજ એટલે દેવોના રાજા અર્થાત ઇન્દ્ર, અર્થાત ચારે દેવો છે બે બે વરદાન આપે છે। સહેજે નળનું સર્યું કાજ, અહીંયા તો નળ રાજાને બહુ સહેલું કામ, બહુ સરસ રીતે થઈ ગયું ભાઈ। પેલી કહેવત છે ને, દોડવું તું ઢાળ આવ્યો એના જેવું, એક તો ચારેય દેવો છે મૂળ રૂપમાં આવી ગયા એટલે હરીફ ઘટી ગયા, અને હવે તો કે હવે નળ રાજાને વરદાન આપે છે। 24મી પંક્તિમાં કમળ માળ આપી સુરરાય, જો દેવ ઇન્દ્રએ શું આપ્યું તો કે કમળની માળા આપી, લક્ષ વર્ષ નવ સુકાય, લાખો વર્ષ સુધી નહીં સુકાય આવી કમળની માળા છે। પહેલા વરદાન સ્વરૂપે આપી, બીજા વરદાનમાં શું આપે છે, અશ્વ મંત્ર આપ્યો રાજન, ઘોડા માટેનો અશ્વ મંત્ર એમને આપે છે, અને કેવો મંત્ર આપ્યો, દિન એક હિંડે શત યોજન, એક દિવસમાં 100 યોજન, એક યોજન એટલે 8 કિલોમીટર, આવો મંત્ર આપ્યો કે જેના કારણે ઘોડો છે એ એક દિવસની અંદર 100 યોજન ચાલે, હિંડે એટલે ચાલુ। આ હિંડ ઉપરથી જ મિત્રો તમને બધાને આશ્ચર્ય થશે જાણીને, આપણે અમદાવાદ બાજુ ગયા હોય તો અહીંયા હેંડો શબ્દ વપરાય છે, આપણે કોઈ સગાવાલા હોય ગયા હોય તો કે હેંડો તારા તા, હિંડે હિંડે એટલે ચાલવું। એક સરસ મજાના સંસ્કૃતમાં નાટક પણ છે, વસુદેવ હિંડતી, હિંડે એટલે ચાલવું, એક દિવસમાં 100 યોજન ચાલશે એવો મંત્ર આપ્યો, બે વરદાન ઇન્દ્ર રાજા આપ્યા। કહે અગ્નિ, હવે અગ્નિદેવ વરદાન આપે છે, નહીં દાજે તું, અગ્નિ તને દજાડી શકશે નહીં, અર્થાર્થ અગ્નિથી તારું મોત નહીં થાય, અગ્નિ તારું નુકસાન નહીં કરે, જહાં સમરે તહાં પ્રગટું હું, અને જ્યાં તું યાદ કરીશ ત્યાં વાઘ સ્વરૂપે હું પ્રગટ થઈશ। અગ્નિદેવ આવું વરદાન આપે છે, એક તો હું તને દજાડીશ નહીં, તું મારાથી દાજીશ નહીં, અને બીજું તું જ્યાં યાદ કરીશ ત્યાં પ્રગટ થઈશ। ધર્મ કહે ભોગ ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પુરમાં રોગ, ધર્મ અર્થાત યમરાજ કહે છે કે જ્યાં સુધી તું રાજા છો, રાજા બની રહ્યો છો અને તારા રાજ્યનો રાજા છે, ત્યાં સુધી તારા પુરમાં તારા નગરમાં રોગ નહીં આવે, અર્થાત રોગ નહીં આવે એટલે મૃત્યુ નહીં આવે। આગળ પ્રેમાનંદ શું કહે છે કે જે કરશે તારી કથા વાંચના, તેને ન હોય જમ જાચના, પાઠ્યપુસ્તકમાં
जम जाचने वो शब्द आपेलो छे जात जचना अर्थार्थ मागू नहीं पड़े जे तारी कथा वाचना करशे आया मित्रों प्रेमानंद सीधा पुस्तक माथी आख्यान माथी बहार आवी अने सामे बैठेला प्रेक्षक वर्ग सुधी पहुंचे छे शू कहे छे के हे श्रोताजनो सांभळो जे आ कथा नु श्रवण करशे जे नळराजानी कथा सांभळशे एने क्यारे मागवू नहीं पड़े अजीजी नहीं करवी पड़े अटला प्रेक्षकों ने कथा साथे जोड़वा माटेनो संदेशो सीधो प्रेमानंद कथाना माध्यमथी आख्यानना माध्यमथी लोकोने आपे छे ते पछी आगळ शुं कहे छे वरुण कहे सांभळ नळराज हवे वरुण देवनो वारो आव्यो हे नळराजा सांभळ सुकु वृक्ष नव पल्लव थाय सुका जे वृक्षो छे नव पल्लवित थशे खीली उठशे समरियू जड़ उपजे तत्काल अने तू ज्यां याद करीस या पानी उत्पन्न थई जशे समरियू जड़ तत्काल उपजे तत्काल तरत ज त्यां पानी स्वरूपे उत्पन्न थईश आठे वर पाम्यो भोपाल आम करता करता चारे देवे बे बे वर जे वरदान आपेला ए आठे वरदान भोपाल अर्थात राजा राजा अर्थात नळ राजा ने आठ वरदानो अहीं मळी चूक्या पछे दमयंती ने आप्यो वर आया वर एटले वरदान शु वरदान आप्यु दमयंती ने छेले अमृत स्त्राविया हजो तारा कर हे दमयंती तारा हाथ अमृत समान बनजो अर्थात तू जे जे वस्तु ने स्पर्श करीश ए तमाम अमृत स्वरूप बनी जशे अमृत एटले बीजा ने जीवन आपनार गुजराती में एने पीयूष पण कहेवामां आवे छे अठ्यावीसमी पंक्ति में शू कहे परमानंद सर्वे स्तुति कीधी देवता तणी विमाने बेसी गया स्वर्गीय बनी देवताओं की स्तुति करी याचना करी अने छेले देवताओं पोतानी पत्नियोंनी साथे स्वर्गना रस्ते अर्थात स्वर्ग में विमान में बेसी अने गया हवे छेले दमयंती हरखी तत्काल दमयंती ने आनंद थयो सुकाम दमयंती ने आनंद थयो तो के चार देवताओ नळनो स्वरूप धारण करी अने उभा था हवे ए अहींया हाजर नथी मात्र ने मात्र नर नळ हाजर छे जो प्रेमानंदनी आज खासियत छे चारे देवोने विमानमां मोकली दीधा दमयंती हरखी तत्काल नळ ने कंठे आरोपी माळ अर्थात दमयंतीए जे मनमां धारेलू हतुं ए जेने पूर्ण कर्युं नळ राजाना गळामां एने माळा पेरावी।